ہے پیغمبر کا مددگار جو ہے سرور کا زادہ بسم اللہ الرحمن الرحیم. ناظرین محترم کھوجا ٹی وی, تمام مومنین کرام نے خدمت میں السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. آج نی تاریخ جو ہے دہول ارضنا ارض بارہ میں اپنے آج بیان کرسوں, کارن کہ آج نی تاریخ گھنی بڑی مناسبتوں سے. એક મુનાસિબત તો એ છે કે દાહુલ અર્જ યાને કે જમીનને પાથરવામાં આવી છે, અને આ જ મહિનાની અંદર બીજી બી મુનાસિબતો છે, જેમ કે જનાબી ઇબ્રાહીમ પૈગંબરની વિલાદત બા સાદત બી આ મહિનામાં થઈ છે, જનાબી ઈસા પૈગંબરની બી વિલાદત આ મહિનામાં થઈ છે, અને જનાબે નૂહ પૈગંબર અલૈહિસ સલામ નૂહ નબીની કશ્તી જે છે જ્યારે પાણી ઉપર જઈ રહી હતી ને કોહે જુદી ઉપર કે જે નજફમાં છે ત્યાં રોકાણી હતી એની આ જ દિવસ હતો. અને એક મુનાસિબત ઓર બી છે ઇન્શાલ્લાહ તાલા કે આપણા વક્તના ઇમામ આપણા ઇમામ જમાના અજલલ્લાહ તાલા ઝહુર શરીફ કે ઇમામનો જ્યારે ઝહૂર થશે ત્યારે પણ આ જ તારીખ હશે દાહુલ અર્જ આ ઝિકાત મહિનાની. તો મુનાસિબતો છે ને આ તારીખની અંદર એક મરતબા પૈગંબર ઇસ્લામ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મુહમ્મદ વાલ મુહમ્મદ પોતાના સહાબીઓની તરફ નિગાહ કરીને નબી કહે છે કે આયા હું તમને એક અમલ એક એવો આયા તમે ચાહો છો કે તમારા રિસ્કમાં વધારો થઈ જાય, તો લોકો કહે છે હા યા નબી અલ્લાહ, કારણ કે જેટલા બી માણસો જે બી લોકો કંઈ બી કામ કરે છે તો એ લોકોનો મકસદ એ જ હોય છે કે આપણે યાની વધારેથી વધારે આપણને રોજી મળે, કયું એવું કામ અંજામ દે કે જેનાથી વધારે આપણને રિસ્ક મળે, રિસ્કમાં વધારો થાય. એ બધાય માણસો તકરીબન ધ્યાન દેતા હોય, એ દુઆઓ બી એ દુઆ બી પડવામાં આવતી હોય કે જેમાંથી રોજીમાં વધારો થાય, યા એવા અમલો પણ અંજામ દેવામાં આવતા હોય. અમલ બી નબી કહે છે હું તમને ખબર દઉં, તમને એક એવા અમલનો ખબર દઉં કે જેનાથી ઇન્સાનના રિસ્કમાં વધારો થાય. પછી પાછા પૈગંબર કહે છે આયા તમે ચાહો છો કે હું તમને એક એવી ખબર આપું કે જેનાથી અલ્લાહ રાજી થાય. લોકોને શોખ પેદા થાય છે સાંભળવા માટે કે પૈગંબર કઈ વાત બયાન કરવા જાય છે, ને પૈગંબર લોકોને પાછા રગબત ધેરાવે છે, કહે છે કે આયા હું તમને એક એવું ખબર આપું કે જેનાથી તમને જન્નત મળે, જન્નત મળી શકે, એવો અમલના બારામાં બયાન કરવું. લોકો કહે છે હા યા નબી અલ્લાહ અમે ચાહીએ છીએ. પછી કહે છે હા યા તમે ચાહો છો કે મસન તમારી દુઆઓ કબૂલ થાય, તો કે હા હા યા નબી તમે પરેશાની આફત બલાથી તમને મુક્તિ મળે, ઘણી બધી બાબતો તમે ચાહો છો કે તમારા મા બાપને બક્ષી દેવામાં આવે, તમારા માવતને બક્ષી દેવામાં આવે, એવો અમલ હું તમને બતાવું. ત્યારે લોકોના દિલમાં ઓર ઉત્સાહ જાગે છે, ત્યારે કહે છે કે યાની આ ઝિકાદ મહિનાની જે છે રવિવારના દિવસે, ઝિકાદ મહિનાનો રવિવાર દિમાસના દિવસે બે રકાત નમાઝ ઇન્સાન પડી, તો એ આ તમામ વસ્તુ જે પૈગંબર બયાન કરી કે યાની ઇન્સાનના રીઝન રોજીમાં વધારો થાય, અલ્લાહ રાજી થાય, મા બાપની મગફરત થાય, એને જન્નત મળે, બહિષ્ટ મળે, ઓલાદ સાલે થાય, દુઆ એને કબૂલ થાય, મુશ્કેલાત પરેશાનીઓ દૂર થાય, એક બહેતરીન વસ્તુ છે. કહે છે બે રકાત નમાઝ, એ બે રકાત નમાઝ એવી રીતના પડવામાં આવે છે, મતલબ કે
हर रकातमा सूरा हमदना बाद जे छे तर मर्तबा सूरा इखलास छे अने एक मर्तबा सूरा फलक छे ने बीजी मर्तबा सूरा नास छे यानी पांच सूरा ना बे तण सूरा ने पांच मर्तबा थियो એવી રીતના હર રકાતમાં બબ્બે રકાત કરીને પડે એક રિવાયતમાં છે કે સૂરા હમદમાં હમદના બાદ પાંચ મરતબા સૂરા શમ્સ પડે અને ત્યારબાદ 70 મરતબા ઇસ્તગફાર કરે તો એનાથી આ એની બહેતરીન મંઝિલત બહેતરીન ફઝિલત છે આ દિવસની આ મહિનાની ઇન્સાન એક સોનેરી તક છે ઇન્સાન રવિવાર પછી બાકી છે તો આ અમલને અંજામ દે દહવુલ અર્ઝમાં જમીનને પાથરવામાં આવી છે સૌથી પહેલાં હવે એ રિવાયતો પૈગંબર ઇસ્લામની રિવાયતો છે કે પૈગંબરને પૂછવામાં બી આવું ને લગભગ આપણે બયાન બી કરી છે કે કેવી રીતના તખલીક યાની ખિલકત કેવી રીતના થઈ છે તો તફસીલી ગુફ્તગુ આપણે એક મતલબ બયાન કર્યા હતા કે કેવી રીતના મસન દુનિયા કેમ બને છે એની તમામ વસ્તુ જન્નતો બહિષ્ટ તમામ જે મખલુકાત છે સૌથી પહેલાં તો અલ્લાહના નૂરથી જે છે ખુદાવંદ આલમે પૈગંબરના નૂરને પેદા કર્યા મોલાઈ કાયનાતના પંજતન પાકના નૂરથી પછી પૂરું કાયનાત એની બનાવવામાં આવે છે જન્નત બી બનાવવામાં આવે છે ફરિશ્તા બી બનાવવામાં આવે છે અને જમીનો આસમાન જે છે જનાબે સૈયદા સલામુલ્લાહ અલેહાના નૂરથી બનાવવામાં આવ્યું છે જનાબે ફાતેમા કે ફાતેરુ સમાવાતે વલ અર્ઝ ખુદાવંદે આલમનું જે છે નામ છે ફાતેમા અલ્લાહ યાની બીબીનું નામ ફાતેમા છે અને ખુદાવંદે આલમ કહે છે કે હું ફાતેરુ સમાવાતે વલ અર્ઝ